નમસ્તે મિત્રો આકાશ દર્શન કથાઓ શ્રેણીમાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું આપણી આ શ્રેણીમાં ગયા એપિસોડમાં આપણે મિથુન રાશિના બે તારાઓ સાથે સંકળાયેલી એક કથા જોઈ ગયા આજે આપણે આ મિથુન રાશિના બંને તારાઓ કેસ્ટર અને પોલક સાથે સંકળાયેલી ગ્રીક સંસ્કૃતિની બીજી એક કથા માણવાની છે આ કેસ્ટર અને પોલક્ષ એવું નામ સાંભળતા જ મનમાં પ્રશ્ન ઉઠે કે કોણ હશે આ કેસ્ટર અને પોલક્ષ કેસ્ટર અને પોલક્ષ સ્પાર્ટાની રાણી લીડાને પેટે અવતરેલા ભગવાન જુપિટરના બે જોડિયા પુત્રો હતા સ્પાર્ટાની રાણી લીડા અને ભગવાન જુપિટરના આ બંને જોડિયા પુત્રો બાળપણથી જ ખૂબ જ નીડર હતા કેસ્ટર અને પોલક્ષને પશ્ચિમના લોકો ધ ટ્વિન્સના નામે પણ ઓળખે છે એટલે કે એક જોડકું મિથુન રાશિમાં પણ આપણે જોડકાની જ એક આકૃતિ જોઈએ છીએ ને મિથુન રાશિના આ બંને તારાઓ કેસ્ટર અને પોલક્ષ એટલે કે ભગવાન ના આ બંને જોડિયા પુત્રો જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેના પિતાની માફક પ્રજાવર્ગમાં વખણાવા લાગ્યા પરાક્રમના અનેક કાર્યો કર્યા લોક હિતાર્થના પણ અનેક કાર્યો આ બંને ભાઈઓએ ભેગા મળી અને કરેલા અને તેના પિતાની માફક જ લોક હિતાર્થના અનેક કામો કરી અને પ્રજાવર્ગમાં પ્રખ્યાત બન્યા એવામાં રાજકુમાર જેસન નામનો એક રાજકુમાર દૂર દૂરના દેશોમાં સોનેરી ઘેટાનું ઊન લેવા ગયેલો રાજકુમાર જેસનને આ ઘેટાનું ઊન લાવવામાં ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો રાજકુમાર જેસન સાથે આ બંને ભાઈઓ પણ આ સોનેરી ઊન લાવવા માટે ઉપડેલા અને રાજકુમાર જેસનને પોતાના માર્ગમાં જે જે તકલીફો આવેલી તેમાં આ કેસ્ટર અને પોલક્ષ બંને ભાઈઓએ ખૂબ જ મદદ કરેલી તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી લોક હિતાર્થના અનેક આવા કાર્યો કરતા રહ્યા અને આપણને હંમેશા સ્મરણ રૂપે રહે તે માટે દેવ જુપિટરે આકાશના આંગણે આ બંને ભાઈઓને હંમેશ માટે સ્થાપી દીધા છે જેને આપણે કેસ્ટર અને પોલક્ષના નામથી ઓળખીએ છીએ કેસ્ટર અને પોલક્ષનું આજે પણ રોમના સિટી હોલ ખાતે આ સ્ટેચ્યુ આવેલું છે અને રોમમાં તેનું એક મંદિર પણ જોવા મળે છે આજે આપણે કેસ્ટર અને પોલક્ષ સાથે સંકળાયેલો આ ઇતિહાસ માણ્યો હું આશા રાખું છું કે તમને આ કથા ખૂબ ગમી હશે આવી જ રસપ્રદ અને રોમાંચક કથા સાથે આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો ધન્યવાદ